હેલો વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિ વાલંકી આપનું સ્વાગત કરું છું. ધોરણ ત્રીજું અને આપણો લેક્ચર નંબર 2 નો બરાબર શરૂઆત કરીએ છીએ આપણે હિન્દીની. તો મારો વિષય છે હિન્દી. તો ચાલો હિન્દી આપણે પહેલા અને બીજા ધોરણમાં કપો અને સ્વર સરસ રીતે પાકા કર્યા છે. તેમ છતાં વેકેશન ગયા હોય તો આપણને ફરીવાર આપણે એને શીખવાની શરૂઆત ત્યાંથી જ કરીએ કે જેથી ભૂલાઈ જાય અને અક્ષરોના વળા ખૂબ જ સરસ કરીએ. ગુજરાતી કોકાનું હિન્દી કોકો કરતા તમને આવડી ગયું છે બરાબર. તો હવે હિન્દી, હિન્દી એટલે કે આપણો ખૂબ જ સહેલો વિષય છે, આપણી રાષ્ટ્રભાષા હિન્દી કહી શકાય. તો ગુજરાતીમાં અને હિન્દી કોકામાં અક્ષરોમાં થોડોક જ ફેરફાર છે, જેથી કરીને કોકો તમને સહેલો લાગશે. મેં તમને એવી જ રીતના શીખવાડ્યું કે ગુજરાતીમાંથી હિન્દી કરો તો તમને ઝડપથી આવડી જશે. અને હવે બધાને કોકો ને સ્વર આવડતા જ હોવા જોઈએ બરાબર. હવે હિન્દી કોકો લખતા વાંચતા બધું જ આપણું જોઈ શકતો. તો અમે શરૂઆત કરીએ હિન્દી કકાનો પહેલો અક્ષર કયો આવશે? ક. તો ક કેવો છે? ઓમાં ઉભો હોય ગુજરાતીમાં, હિન્દીમાં આડો. ક. ક સે કબૂતર બોલી છે ને આપણે ચોપડીમાં છે. પછી છે ખ, ખ સે ખર લ. કઈ બહુ સેલો છે, ર કરવાનો વળી અડાડી દેવાનો. પછી ગ અને પછી ઘ, સોરી ઘ. પછી ચ, ચાર અક્ષર પછી એક અનુસ્વર આવે છે. તમારી બુકમાં એવી રીતના હશે જો. તો અનુસ્વર આપે હું ખાલી કોકો શીખવાડું છું, અનુસ્વર નેક્સ્ટ ટાઈમ તમારે તમારી જાતે કોકો લખવા આપું હોમવર્ક પર ત્યારે કરવાનો છે. ચ કોકો આપકો યાદ રહી જાય છે, અનુસ્વર વચ્ચે ભૂલકા નથી જેથી તમને ભૂલ પડે નહીં. ક ખ ગ ઘ ચ છ. પછી આવે જ, જ ના જ જ. પછી ઝ સે ઝરણા. પછી ટ, ટ સે ટમાટર. પછી થ, લીટો કરો અને ગોળ રાઉન્ડ કરો એટલે ઠ. પછી ઠઠેરા, ઠઠેરા એટલે કંસાળો. પછી ડ, ડ પછી ઢ. જો ભણાય કે કે ઢ ઢ જેવો છો, તો ઢ એટલે નબળો વિદ્યાર્થી. તો આપણે છે ને એવું નહીં કરવાનું, નાખો કોકો સરસ પાકો કરવાનો અને હોશિયાર બની બતાવવાનો બરાબર. ઢ પછી ણ, ણ આવતો નથી, ણ આવી રીતના કરવાનો છે ફેણનો ણ. પછી ત, પછી ફ. દ, ધજાનો ધ. ન, બે પાખ્યા અડાડેલા એક પાખ્યો નીચે ફ. પછી બ, ભ, મ. યતિશાઓ પેટવાળો જો સરસ એકદમ. અને પ છે યાઓ સાધો. જો અહીંયા વી શ ય, જો શ ને ય બે કેવા અલગ પડે છે, એવી રીતે પ ને ય ને શ જુદા જુદા ભવા જોઈએ. પહેલેથી એવી જ ટેવ પાડજો કે અક્ષર એકદમ સરસ થાય, ઘણા સરસ થાય. ય ને ય જ વાંચી શકાય. ય પછી ર, પછી લ. વ, વકીલ નો વ. પછી શ, પછી આ શ પણ આવો જ કરવાનો, પ જેવો જ એક ખાલી આડો લીટો શ. પછી શ, હ, હથેળી નો. પછી ક્ષત્રિય આવે છે સીધું, અડદ નો અર્થો નથી, એ બે માં આ જ થશે શ. પછી જ્ઞ, ન પછી પણ આપણે શીખવાનું છે શું, જો કે ત્રિશુલ નો ત્ર અને એક શીખવાનું છે શ્રવણ નો શ્ર. શ્રવણ નો શ્ર સાવ સહેલો છે, લીટો કરો આમ ઊંધો જોગડો કરવાનો છે અને આમ કરવાનું છે, એક ઊભો લીટો ને કાઢો લીટો એટલે શ્રવણ નો શ્ર. અહીંયા કોકો થઈ ગયો પૂરો, આપણે અહીંયા બે અક્ષર વધાર્યા બરાબર. એટલે કોકો આ ખાલી હિન્દીમાં જ કરાયેલો છે બરાબર. તો ચાલો હવે આપણે સ્વર જોઈએ. સ્વર કેટલા છે, કેટલા અક્ષર છે સ્વરના? બાર અક્ષરીના કેટલા હોય? બાર અક્ષરીમાં બાર હોય ને, તો સ્વરના કેટલા આવે? તેર. કેટલા? તેર. તો ચાલો સ્વર આપણે લખીએ હિન્દીમાં.
એનો સ્વર શું આવશે અ જો તમે ક બોલો છો ને એની હારે અ બોલાઈ જાય છે બોલો જી ક તો આવી રીતે તમને વાંચતા આવડે બીજો સ્વર છે આ કા વાળા જેટલા શબ્દો તમે બોલો એમાં આ આવે પછી ઈ પછી ઈ દીર્ઘઈ વાળો પર માત્રા પ્રમાણે જાય ગોળ ચક્ર લીધા પછી ઉ ખાલી અર્ધો પછી એક ઉ આખો પછી જો બે આ આપણે વર્ષણી ના છ અક્ષર છે એ છ અક્ષર પહેલા આપ્યા છે એના ત્રણ થયું ક કા કી કી કુ કુ બરાબર ને આ ઉ આવો કરવાનો છે બરાબર હવે આપણે પછી એક અક્ષર આવે છે રૂ અરે ઋષિનો રૂ પછી વરી પાછું બરાક્ષરી પ્રમાણે ચાલુ થશે એ ઐ ઓ ઔ અં અહા આવી રીતે બરાક્ષરીના 13 અક્ષરો થશે અને સ્વરના 13 અક્ષરો બરાક્ષરીના 12 સારા અક્ષરે અને નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું થેન્ક યુ